હા ફ્રેન્ડ્સ, હું પાર્થ શાળા. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ટેન્સીસ શીખવા જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ તો ટેન્સીસના ત્રણ પ્રકાર પડે છે. પહેલું પ્રેઝન્ટ ટેન્સ, બીજું પાસ્ટ ટેન્સ અને ત્રીજો ફ્યુચર ટેન્સ, એટલે કે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ત્રણ ટેન્સના પણ ચાર ચાર પ્રકાર પડે છે. તો ફ્રેન્ડ્સ, ગયા વિડીયોઝમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સના ચાર પ્રકાર શીખી ગયા હતા. તો અત્યારે આપણે ફ્યુચર ટેન્સના ચાર પ્રકાર શીખીએ. પહેલું જેમાં છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. બીજો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ ભવિષ્યકાળ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો ફ્રેન્ડ્સ, ગયા વિડીયોઝ લેક્ચર્સમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખી ગયા. તો આજે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ શીખવાનું છે, એટલે કે ચાલુ ભવિષ્યકાળ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, દરેકના મગજમાં એક પ્રશ્ન ઉઠતો હશે કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો, ક્યાં થાય છે. તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ જ્યારે તમારે કોઈ ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે તેમ દર્શાવવું હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જેમ કે આજે સાંજે પાર્થ ક્રિકેટ રમી રહ્યો હશે, તો આજે સાંજે પાર્થ ક્રિકેટ રમી રહ્યો હશે કે ભવિષ્યની વાત કરી રહ્યા છીએ, તો ચાલુ ભવિષ્યકાળ આપણે તેના માટે યુઝ કરીશું કે ભવિષ્યમાં ક્રિકેટ રમવાની ક્રિયા આની ચાલુ હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલુ ભવિષ્યકાળના ટુ બી તરીકે સેલ્ફ વિલ નો ઉપયોગ થાય છે અને તેની સાથે બીનો ઉપયોગ થાય છે. તો સેલ્ફ વિલનો ઉપયોગ શીખીએ. તો સેલ્ફ વિલનો ઉપયોગ જ્યારે પણ કર્તામાં ફર્સ્ટ પર્સન એકવચન કે બહુવચન કરતા હોય ત્યારે સેલ્ફનો યુઝ થાય છે, અને જ્યારે કર્તા તરીકે સેકન્ડ પર્સન અને થર્ડ પર્સનમાં એકવચન કે બહુવચન આપેલો હોય કરતા ત્યારે વિલનો ઉપયોગ થાય છે. એક કોષ્ટક દ્વારા આપણે પર્સન અને સેલ્ફ વિલને સબ્જેક્ટ સમજીએ. તો પર્સનના ત્રણ પ્રકાર પડે છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. દરેક પર્સનના અલગ અલગ સબ્જેક્ટ્સ છે. જેમ કે ફર્સ્ટ પર્સનના બે સબ્જેક્ટ છે આઈ અને વી, સેકન્ડ પર્સનના બે સબ્જેક્ટ છે યુ અને યુ, થર્ડ પર્સનના ચાર સબ્જેક્ટ છે હી, સી, ઇટ અને ધે. તો ફર્સ્ટ પર્સનના બે સબ્જેક્ટમાં આઈ એ સિંગ્યુલર અને વી એ પ્લુરલ. ઉપર આપણે જેમ શીખ્યા, તો આઈ અને વી ફર્સ્ટ પર્સન એકવચન કે બહુવચનની સાથે સેલનો ઉપયોગ થાય છે, તો આપણે અહીંયા સેલનો ઉપયોગ કરીશું. બીજું સેકન્ડ પર્સન, સેકન્ડ પર્સનના બે પ્રકાર, બે સબ્જેક્ટ છે યુ અને યુ, બંને એક યુ સિંગ્યુલર તરીકે, એક યુ પ્લુરલ તરીકે, જેમાં બંનેમાં વિલનો યુઝ થાય છે. કારણ કે સેકન્ડ પર્સન એકવચન કે બહુવચનમાં આપણે જોયું ઉપર વિલનો યુઝ. થર્ડ પર્સનમાં વાત કરીએ તો હી, સી, ઇટ, ધે અથવા તો કોઈ નેમ, તો ધે પ્લુરલ તરીકે અને હી, સી, ઇટ અને નેમ એ સિંગ્યુલર્સ તરીકે. તો ધે પ્લુરલ હોય ત્યારે પણ વિલનો ઉપયોગ કરવાનો છે, અને જ્યારે હી, સી, ઇટ અથવા તો કોઈ નામ છે ત્યારે પણ આપણે વિલનો જ યુઝ કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે વધીએ આપણા નેક્સ્ટ ટોપિક, એટલે કે વાક્યરચનાઓ તરફ. વાક્યરચના તેમાં ત્રણ સેન્ટેન્સના વાક્યરચનાઓ છે, એક પોઝિટિવ એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ, બીજું નેગેટિવ સેન્ટેન્સ અને ત્રીજું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જે આપણે વારાફરતી જોઈએ. પહેલું પોઝિટિવ સેન્ટેન્સ અથવા તો અફર્મેટિવ સેન્ટેન્સ, જેની વાક્યરચના છે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ બી પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ચાલુ ભવિષ્યકાળમાં અને સાદા ભવિષ્યકાળનું વાક્યરચનામાં વચ્ચે એક જ ડિફરન્સ છે કે બી લાગ્યું અને પ્લસ આઈએનજી આવ્યું. ફ્રેન્ડ્સ, આઈએનજી ચાલુ ભવિષ્યકાળ છે, તેથી આઈએનજી આવ્યું, અને ચાલુ ભવિષ્યકાળના ટુ બી તરીકે સેલ્ફ વિલ પ્લસ બીનો યુઝ થાય છે. ઓકે, તો આ હતી વાક્યરચના કર્તા પ્લસ સેલ્ફ વિલ પ્લસ બી પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો આ વાક્યરચનાના આધારે અને ઉપરના કોષ્ટક આધારે નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, તે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ. આઈ શેલ બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ.
હું આવતા મહિને અમેરિકા જતો હોઈશ. વી શેલ બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. આપણે અથવા તો અમે આવતા મહિને અમેરિકા જતા હશું. તો ફ્રેન્ડ્સ, આવતા મહિને અમેરિકા જવાની ક્રિયા અહીં ચાલુ બતાવી છે, તેથી અહીં આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કર્યો છે. યુ વિલ બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. તું આવતા મહિને અમેરિકા જતો હોઈશ. યુ વિલ બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. તમે આવતા મહિને અમેરિકા જતા હશો. દે વિલ બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. તેઓ આવતા મહિને અમેરિકા જતા હશે. હી વિલ બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. તે આવતા મહિને અમેરિકા જતો હશે. શી વિલ બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. તેણીની આવતા મહિને અમેરિકા જતી હશે. પાર્થ વિલ બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. પાર્થ આવતા મહિને અમેરિકા જતો હશે. અ કાઉ વિલ બી ગોઈંગ ટુ ફાર્મ ટુમોરો. ગાય આવતા મહિને ખેતરમાં જતી હશે. ઓકે, તો આ હતા પોઝિટિવ સેન્ટેન્સ. હવે વાત કરીએ નેગેટિવ સેન્ટેન્સની. નેગેટિવ સેન્ટેન્સમાં તમારે પોઝિટિવ સેન્ટેન્સની વાક્યરચનામાં એક જ ફેરફાર કરવાનો છે કે પોઝિટિવ સેન્ટેન્સની જે વાક્યરચના હતી તેમાં તમારે નોટને પ્લસ કરી નાખવાનું છે, એટલે વાક્ય નેગેટિવ સેન્ટેન્સમાં બદલાઈ જશે. સબ્જેક્ટ પ્લસ સેલ્ફ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સબ્જેક્ટ પ્લસ સેલ્ફ વિલ પ્લસ નોટ. નોટ એ નકાર શબ્દ છે, તેથી નોટ નકાર વાક્ય બનાવી રહ્યા છે. તેથી નોટ પ્લસ બી પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. સેલ નોટ એટલે કે સેન્ટ, વિલ નોટ એટલે વોન્ટ. આ એના શોર્ટ ફોર્મ છે. તો જો તમારે સેલ નોટ અને વિલ નોટ આખાનો યુઝ નથી કરવો તો તમે સેન્ટ અને વોન્ટનો પણ યુઝ કરી શકો છો. હવે એના એક્ઝામ્પલ જોઈએ. આઈ શેલ નોટ બી ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા નેક્સ્ટ મંથ. હું આવતા મહિને ઓસ્ટ્રેલિયા નથી નહીં જવાનો હોય એમ. વી શેલ નોટ બી ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા નેક્સ્ટ મંથ. અમે અથવા તો આપણે આવતા મહિને અમેરિકા નહીં જતા હોઈશું. યુ વિલ નોટ બી ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા નેક્સ્ટ મંથ. તું અથવા તો તમે આવતા મહિને ઓસ્ટ્રેલિયા નહીં જતા હોય. દે વિલ નોટ બી ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા નેક્સ્ટ મંથ. તેઓ આવતા મહિને ઓસ્ટ્રેલિયા નહીં જતા હોય. હી વિલ નોટ નોટ બી ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા નેક્સ્ટ મંથ. તે આવતા મહિને ઓસ્ટ્રેલિયા નહીં જતો હોય. શી વિલ નોટ બી ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા નેક્સ્ટ મંથ. તેણીને આવતા મહિને ઓસ્ટ્રેલિયા નહીં જતી હોય. પાર્થ વિલ નોટ બી ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા નેક્સ્ટ મંથ. પાર્થ આવતા મહિને ઓસ્ટ્રેલિયા નહીં જતો હોય. અ કાઉ વિલ નોટ બી ગોઈંગ ઇન વિલેજ ટુમોરો. ગાય કાલે ગામમાં નહીં જતી હોય. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતું નેગેટિવ સેન્ટેન્સ. હવે આપણું નેક્સ્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં અને પોઝિટિવ સેન્ટેન્સમાં જો ચેન્જ કરવો હોય તો સબ્જેક્ટ અને સેલ્ફ વિલની અદલા બદલી કરવાની છે. એટલે કે કરતાં સબ્જેક્ટ અને ટુ બીને સ્થાનમાં ફેરબદલી કરવાની છે. જ્યાં સબ્જેક્ટ હતું ત્યાં સેલ્ફ વિલ ટુ બીને, અને જ્યાં ટુ બી હતું ત્યાં સબ્જેક્ટને મૂકી દેવાનું છે. એટલે કે સેલ્ફ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. સેલ્ફ વિલ એ ટુ બી છે, સબ્જેક્ટ આપણું કર્મ, બી આઈએનજી ઓબ્જેક્ટ કર્મ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. વાક્યરચનામાં કોઈ ચેન્જ નથી, ખાલી સબ્જેક્ટ અને સેલ્ફ વિલ ટુ બીની ફેરબદલી છે. તો નીચે એક્ઝામ્પલ છે તે આપણે જોઈએ. શેલ આઈ બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. શું હું આવતા મહિને અમેરિકા જતો હોઈશ. શેલ વી બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. શું અમે અથવા તો આપણે આવતા મહિને અમેરિકા જતા હોઈશું. વિલ યુ બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. શું તું આવતા મહિને અમેરિકા જતો હોઈશ. વિલ ધે બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. તેઓ આવતા મહિને અમેરિકા જતા હશે. વિલ હી બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. શું તે આવતા મહિને અમેરિકા જતો હશે. વિલ શી બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. શું તેણીને આવતા મહિને અમેરિકા જતી હશે. વિલ પાર્થ બી ગોઈંગ ટુ અમેરિકા નેક્સ્ટ મંથ. શું પાર્થ આવતા મહિને અમેરિકા જતો હશે. વિલ અ કાઉ બી ગોઈંગ ટુ ફાર્મ ટુમોરો. શું ગાય એ કાલે ખેતરમાં જતી હશે.
તો ફ્રેન્ડ્સ, આ હતા આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, અને આજે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ પૂરો કર્યો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો પણ તમને આગળના વિડીયોઝની જેમ ગમ્યો જશે તેથી લાઈક કરો અને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો, જેથી તમે મારા નવા વિડીયો પણ જોઈ શકો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.